સંસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 5 પ્રભાત વર્ણનમ એટલે કે પ્રભાત એટલે સવારનું વર્ણન સવારનું વર્ણન એટલે કે સવારનું વાતાવરણ કેવું હોય એ સમજાવતો એક સરસ મજાનો પદ્ય સ્વરૂપનો શ્લોક આપણને અહીંયા સમજાયું છે કે સવાર થતાં જ પ્રકૃતિના તત્વો જાણે બધું જ એ પશુ હોય પક્ષી હોય માણસ હોય એ આળસ મરડીને જ્યારે બેઠા થઈ ગયા હોય ત્યારે સૃષ્ટિમાં એક નવો સંસાર એક નવો ઉદય થયો હોય તેવું લાગે છે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા હોય છે માછલીઓ પણ પાણીમાં તરવાટ કરતી હોય છે મનુષ્યો પણ સવારના પોતપોતાના કામે લાગી જાય છે ગાયો ગાયો ગાય બહેન ગાયું પશુઓ એ ચારો ચરવા માટે જતી રહે છે બાળકો કંઈક શાળાએ જતા હોય છે રજા હોય તો નાચતા હોય છે કૂદતા હોય છે રમતા હોય છે શાળા હોય તો સરસ મજાના શ્લોકનું ગાન કરતા હોય છે સૂર્ય ઉદય પામતો હોય છે અને ચંદ્ર અસ્ત પામતો હોય છે આવું સરસ મજાનું એક વર્ણન કરતું કાવ્ય આપણે અહીંયા આજે ભણવાનું છે ચંદ્રમ અસ્તમ ગત ગચ્છતિ અસ્ત એટલે કે આઠમી તો આપણે પહેલા શબ્દના શબ્દ જોઈ લઈએ કે ચંદ્રમ અસ્તમ ગચ્છતિ એટલે ચંદ્ર આઠમી જાય છે સૂર્ય ઉદય ગચ્છતિ એટલે ઉદય પામે છે ઉદય પામે છે એટલે કે ઉગે છે પ્રકાશ પરિતો ભવતી પ્રકાશ એટલે કે પ્રકાશ પરિતો પરિત એટલે કે ચારે બાજુ ભવતી થાય છે અથવા ફેલાય છે પ્રકાશ ચારે બાજુ થાય છે ભવતીનો અહીંયા ગુજરાતી તમે થાય છે પણ લખી શકો છો અને ફેલાય છે તેવું પણ લખી શકો છો મંદમ ચલતી સમીરહ સમીરમ મંદમ ચલતી સમીર એટલે કે પવન મંદમ સમીરમ મંદમ ચલતી પવન ધીમે વાય છે અથવા પવન હળવે હળવે વાય છે ચલતી અહીંયા ચાલે છે એ પણ ગુજરાતી લખી શકો છો મધુપ મધુપ એટલે કે ભમરો મધુપ સધીરહ સધીર એટલે કે ધીરજ વાળો મધુકોષ સધીર ભવતી મધુકો એટલે કે ભમરો સધીકો એટલે કે ધીરજ વાળો ભવતી એટલે કે થાય છે ચંદ્ર આઠમી જાય છે સૂર્ય ઉદય પામે છે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે પવન ધીમે વાય છે અને ભમરો ધીરજ વાળો થાય છે તો આમ આપણે પહેલા શબ્દના થોડા શબ્દો જોયા ને એનું ભાષાંતર જોયું એટલે અહીંયા શું કહેવા માંગે છે ફરીવાર એનું ભાષાંતર જોઈએ ચંદ્ર આઠમી જાય છે સૂર્ય ઉદય પામે છે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે પવન
ધીમે વાય છે અને ભમરો ધીરજ વાળો થાય છે. હવે આગળ બીજો શ્લોક જોઈએ. કલિકા વૃંદહ, વૃંદ એટલે સમૂહ થાય, કલિકા એટલે કે કળીઓનો, કલિકા વૃંદમ એટલે કે કળીઓનો સમૂહ, વૃંદમ એટલે થશે સમૂહ. તો કે કળીઓનો સમૂહ વિકસતી ખીલે છે, લતિકા વૃંદહ, લતિકા એટલે કે લતાઓ અથવા વે, એટલે કે વેલા. લતિકા આપણે તે વેલા પણ કહી શકીએ છીએ, લતાઓ પણ કહી શકીએ છીએ, જેને આપણે વેલો કહીએ છીએ. લતિકા વૃંદમ એટલે કે લતાઓનો સમૂહ વિલસતી, વિલસતી એટલે શોભે, વિલસતી એટલે શોભે છે. કળીઓનો સમૂહ ખીલે છે, લતાઓનો સમૂહ શોભે છે. નિંદ્રા એટલે કે ઊંઘ, તંદ્રા એટલે કે સૃષ્ટિ, જેને આપણે તંદ્રા એટલે કે શું કે છું, સૃષ્ટિ અથવા આળસ. ભંગનાહ, ભંગના એટલે કે જતી રહે છે, ભંગના એટલે જતી રહે છે. કળીઓનો સમૂહ ખીલે છે, લતાઓનો સમૂહ શોભે છે. નિંદ્રા, તંદ્રા, ભંગના, નિંદ્રા એટલે કે ઊંઘ, તંદ્રા એટલે કે સૃષ્ટિ આળસ, ભંગના એટલે કે જતી રહે છે. જનતા એટલે કે લોકો, કર્મણી એટલે કે કામે, લગ્ન એટલે લાગી જાય છે, કર્મણી એટલે કે કામે. સકલે નવ ઉલ્લાસ, નવ એટલે કે નવો, ઉલ્લાસ એટલે કે આનંદ. સકલે એટલે કે સર્વેના મુખ ઉપર આનંદ દેખાય છે, તો સર્વેના મુખ ઉપર નવો ઉલ્લાસ હોય છે. વદને વદને હાસ, વદને વદને એટલે કે દરેકના મુખ ઉપર હાસ એટલે કે હાસ્ય હોય છે, સર્વેના મુખ પર નવો ઉલ્લાસ હોય છે અને દરેકના મુખ ઉપર હાસ્ય હોય છે. પથી પથી જનસંચાર, પથી એટલે કે રસ્તો, જનસંચાર એટલે લોકોની, સંચાર એટલે કે અવર જવર. પથી પથી એટલે દરેક માર્ગ ઉપર જન લોકોની અવર જવર થાય છે, એટલે સ્વાભાવિક છે કે સવાર પડતા દરેક રસ્તા ઉપર લોકોની અવર જવર શરૂઆત થઈ છે. નૂપુર રવ જનકાર, નૂપુર એટલે જાંધર, રવ એટલે અવાજ, અને જનકાર એટલે કે જનકાર સંભળાય છે,
દરેક માર્ગ ઉપર લોકોની અવરજવર થાય છે, ઝાંઝરના અવાજનો ઝણકાર સંભળાય છે, વીટ ઓપે એટલે કે વૃક્ષની ડાળી વીટપ એટલે કે વૃક્ષની ડાળી ઉપર ખગ હવે એટલે કે પક્ષી ફૂલના વન પક્ષીઓનો કલગવ સંભળાય છે પથી પથી જનસંચાર દરેક માર્ગ ઉપર લોકોની અવરજવર થાય છે નુપુર રવ જનકાર ઝાંઝરનો અવાજ સંભળાય છે વિટપે ખલક ઉગરાવ ડાળી ઉપર પક્ષીઓનો કલરવ સંભળાય છે ચરતુ ચલિતા ગાવ ગાવ એટલે કે ગાયો ચરો તું એટલે કે ચારો ચલિતા ચરવા જાય છે ગાયો ચારો ચરવા જાય છે હસ્તે હસ્તે પત્રમ હસ્તે એટલે હાથ તો અહીંયા શું વાત કરી છે કે દરેક ભક્તના હાથમાં પત્ર હોય છે વદને વદને સ્તોત્ર દરેકના મુખ ઉપર સ્તોત્ર અથવા શ્લોક હોય છે બાલકમ વૃંદઃ વૃંદ આગળ આવી ગયો છે બાલક એટલે કે બાળકોનો સમૂહ ખેલતી રમે છે ગીતમ ગાયમ ગાયમ બાળકોનો સમૂહ ગીત ગાઈ ગાઈને ખેલતી રમી રહ્યો છે હવે અહીંયા આપણે શબ્દાર્થ જોયા એનું સાથે સાથે ભાષાંતર પણ જોયું પણ ફરીવાર આપણે એક એક શ્લોકનું ભાષાંતર સમજશું અને હું એને બોલું છું ચંદ્ર આથમે જાય છે સૂર્ય ઉદય પામે છે ચારે બાજુ પ્રકાશ ફેલાય છે પવન ધીમે વાય છે ભમરો ધીરજવાળો બને છે પહેલો બીજો શ્લોક છે કળીઓનો સમૂહ ખીલે છે લતાઓનો સમૂહ શોભે છે ઊંઘ આળસ ભાગી જાય છે લોકો કામકાજમાં લાગી જાય છે દરેકના મુખ ઉપર આનંદ અને દરેકના મુખ ઉપર હાસ્ય દેખાય છે એના પછી દરેક માર્ગ ઉપર લોકોની અવર જાય છે અહીંયા પછી શબ્દ એટલે ગલી પણ લીધો છે દરેક ગલીઓમાં લોકોની અવર જવર થાય છે ઝાંઝરના અવાજનો ઝણકાર સંભળાય છે વૃક્ષની ડાળી ઉપર પક્ષીઓનો કલરવ સંભળાય છે અને ગાયો ચારો ચરવા માટે જાય છે ચોથાની અંદર દરેક ભક્તના હાથમાં પત્ર છે દરેક ભક્તના મુખ ઉપર સ્તોત્રનું ગાન છે અને બાળકોનો સમૂહ ગીત ગાઈ ગાઈને રમી રહ્યો છે તો આમ આજે આપણે પાઠમાં પાઠ નંબર 5ના શબ્દાર્થ અને એના સાથે સાથેનો અનુવાદનો પણ અભ્યાસ કર્યો તો આના આધારે આપણે અનુવાદ અને શબ્દાર્થ આપણી નોટબુકની અંદર લખશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ